धोरण आठ स्वाध्याय 9.4 एनो क्वेश्चन वन द्विपदी नो गुणाकार करो एनो आपणे चौथो प्रश्न a वत्ता 3 b कौंस मा अने एनी जग्याए गुणाकार लखू छु x वत्ता 5 चलो आपणे आने स्थिर रखो ने कौंस ने हाँ आ कौंस ने तो आगे ई कौंस आपणे बे वार लखीए समझाई गयु आ रीत फावे छे तमने हाँ अने बे भाग समझाई હું જે બોલું ને એ જ તમે બોલશો તો આવડી જશે આના બે ભાગ એક ભાગ અહીંયા મૂકો વત્તા બીજો ભાગ અહીંયા બરાબર અથવા તો સીધું પાવરફુલ થઈ જાય ને હમણાં હું તમને પાંચમો કરી દઉં કે તમને પાવરફુલ આવડી જાય તો હું કરે આ લાગે ને ગુણાકાર આ તો ફાવી ગયું ને હવે ગુણાકાર એ એક્સ વત્તા પાંચ એ તમે સતત જોયા રાખશો ને તો તમને ઓટોમેટિક જ્યારે તમે આપણે આ દાખલા કરતા હતા ત્યારે તમને ગણિતમાં નહોતું આવડતું તમે સતત જો તો હવે તમને આ જાજુ આવ્યું ને તો તમને આ આવડી ગયું હશે બરાબર હવે આનો સરવાળો 3 b x અને 3 5 15 15 b આમાં કઈ સેમ છે નથી નથી તો આવી ગયો છે બરાબર સરખું હોય તો કઈક સરવાળા બાદ બાકી થાય 2pq વત્તા 3q ની બે ઘાત અને એની જગ્યાએ ગુણાકાર મૂકું છું ઓછો કરી 3pq ઓછા 2q ની બે ઘાત હા કૌંસ કોઈ પણ એક સ્થિર રાખવાનો છે ને હા કયો રાખીએ આ રાખીએ તમને મજા આવે રાખી હોગો બે વાર લખો એ જગ્યા રાખજો જરા હાલો હવે શું કરું મને કેવી રીતે હવે શું કરું 2 p q કાયા 2 p q આ પણ શું કરવાનું હોય 2 p q આ પણ એક્સ સાઈન બીજો ભાગ વિધિ અહીંયા આવી જાય શું કરવાનું અહીંયાથી ભાગ પાડા બે ભાગ પાડા એક ભાગ નિશાની વગરનો એક ભાગ નિશાની વાળો 2 p q અને બીજો ભાગ 3 q ની બે ઘાત બે ઘાત q છે હાલો હવે આના નાના ગુણાકાર કરો ને પહેલા આકડા આકડા નો ગુણાકાર 6 p ની બે ઘાત ની બે ઘાત ને q ની બે ઘાત ઓછા આકડા આકડા નો ગુણાકાર 4 p p q ની 3 ઘાત ચલો અહીંયા વત્તા છે તો અંદર દિશા ની બદલે નહીં તન તન 9 p ના p જો 9 આમ કરીએ બરાબર એટલે q માં ખબર પડે અને q ની 3 ઘાત चार बाद बाकी थाई कितना आवे पांच पांच પણ વત્તા 5 આવે હું કામ 9 મોટા મોટા છે સરસ બોલતા તો સરસ આવે હવે p q ની 3 ઘાત ઓછા q ની 6 q ની 4 ઘાત હાલો છઠ્ઠો કોઈ લખે નહીં જો લખશો ને તો સમજી નહીં શકો લખવાનો ટાઈમ આપું જ છું चलो क्यों काउस राखो ने आवते पेलो राखो तो मर्जी પેલો રાખીએ હાલો પેલો રાખીએ પેલો બે વાર લખીએ આના બે ભાગ કરશું બરાબર તમને સેજ ખબર પડે કે સેમ કરવાની જરૂર નથી પેલો કૌંસ બે વાર લખો છો એટલે આને સ્થિર કહેવાય શું કહેવાય સ્થિર આ સ્થિર રાખો આના બે ભાગ કરવા તન્ના છેદમાં આપણી ભાષામાં સમજવાની ભાષામાં આવી કોઈ ગણિતની ભાષા નથી ચલો થઈ ગયું બે વાર લખો આ વખતે પેલો કૌંસ કેના બે ભાગ કરશું આના જો રે અહીંયા ચાર છે ને
તો આને પહેલા આપણે અંદર લઈ જવા પડશે. તો એક સ્ટેપ આગળ કરી લઈએ છીએ. હાલો તન્ના છેદમાં ચાર એની બે ઘાત વત્તા ત્રણ વી ઈ બે ઘાત. હું આગળ કરું છું, જોવો ગુણાકારની નિશાની એમ ને. આને પહેલા આપણે ચાર ને અંદર લઈ જઈએ, કારણ કે બે ભાગ કરો તો ચાર ક્યાં જાય હોને. તો ચાલો ચાર એની બે ઘાત ઓછા ચાર બે ત્રણ બીની બે ઘાત. હવે ગુણાકાર ચાર એની બે ઘાત ગુણ્યા ત્રણ ના છેદ માં ચાર એની બે ઘાત. ત્રણ બીની ઓછા હે તો અંદર બદલશે, પણ પેલા એમને લખી આઠ ના છેદ માં ત્રણ બીની બે ઘાત ગુણાકાર માં ત્રણ ના છેદ માં ચાર ચાર જાય ત્રણ એની ચાર હાલો વત્તા લખી શકો. ચલો ઓછા શું આવશે તન તન જાય આઠ બીની ચાર ઘાત. તો હવે ખાલી આ વચ્ચે એક જ વધ્યું દેખાય છે. ત્રણ એની ચાર ઘાત બાર માંથી બે જાય તો દસ એની બે ઘાત બીની બે ઘાત નિશાની વત્તાની મોટાની ઓછા આઠ બીની ચાર ઘાત આવી ગઈ છે.